हेलो फ्रेंड्स, वेलकम टू माय क्लासरूम ऑनलाइन। आज तारीख है 3 અને 4 ડિસેમ્બર। આપણે બેના ડિસ્કશન ભેગું કરવાનું છે આજે ધ હિન્દુ એડિટોરિયલ ન્યૂઝ ડિસ્કશન જીપીએસસી યુપીએસસી માટે પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યૂ માટે। તો આજે આપણે જે છે બે ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના છે, બચેલા ટોપિક આપણે રોજ જે છે એડ કરતા જઈશું। આજે જે છે બે ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના છે, એ છે કે જે તમિલનાડુમાં કાસ્ટ રિલેટેડ ડેટા કલેક્ટ કરવા માટે જે ગવર્મેન્ટે ઓર્ડર આપ્યો છે તેના વિશે છે, અને બીજો આજનો એક એડિટોરિયલ છે ઇકોનોમિક સિચ્યુએશન ઇન્ડિયાની આવતા વખતમાં કેવી રહેવાની છે અને શું એના જે છે એ આપણે નક્કી કરી શકીએ અત્યારથી કે ભાઈ શું એમાં સુધારની જરૂર છે, શું પ્રોબ્લેમ આવી શકે છે, એના વિશે એક સરસ એડિટોરિયલ છે આજનો। તો સૌ પ્રથમ જોઈએ કે ભાઈ કાસ્ટ રિલેટેડ ડેટા, તો કન્ટેક્સ્ટ એ છે કે તમિલનાડુમાં જે વડિયાર જે કોમ્યુનિટી છે એના લોકો જે છે અલગથી 20% રિઝર્વેશનની માંગ કરી છે, બરાબર છે। ઓલરેડી આ જે વાણિયાર જે ત્યાંની ડાયનેસ્ટી છે, સોરી ડાયનેસ્ટી કે કોમ્યુનિટી છે, એ કોમ્યુનિટીએ ઓલરેડી ત્યાં ઓબીસીમાં જે છે એ એપ્લાય મતલબ કન્સિડર થાય છે, પણ એમનું કહેવું એવું છે કે ભાઈ ઓલરેડી જે છે એ ઓબીસીમાં ઘણી બધી બીજી કાસ્ટ છે તો એને લીધે જે છે એમને આનો લાભ મળતો નથી, તો અલગથી જે છે 20% અમને રિઝર્વેશન આપો। તો તમિલનાડુ ગવર્મેન્ટે છે એક કાસ્ટ રિલેટેડ ડેટા ભેગો કરવાનો નક્કી કર્યો કે ભાઈ કઈ કાસ્ટમાં શું સિચ્યુએશન છે, ઇકોનોમિકલી જોબ રિલેટેડ શું સિચ્યુએશન છે, બરાબર છે। તો આજના રાઇટર કહે છે કે ભાઈ આ વસ્તુને જે છે આખો રિઝર્વેશનના મુદ્દાને કઈ રીતે જોવામાં આવે છે, તો રાઇટર કહે છે કે ભાઈ દરેક રાજ્યમાં જે છે એ આ રીતની દરેક રાજ્યમાં જે છે એ આ રીતની જે છે એક ડિમાન્ડ થતી રહી છે, તો કે ભાઈ ગુજરાતમાં જે પાટીદાર છે, પછી રાજસ્થાનમાં જે છે એ ગુર્જર છે, પછી જાટ સમુદાય છે, બરાબર છે, મહારાષ્ટ્રમાં જે છે મરાઠા છે, હરિયાણામાં સોરી જાટ સમુદાય। તો કહેવાનો મતલબ કે દરેક રાજ્યમાં જે છે એ રીતની જે કોમ્યુનિટી છે જે રિઝર્વેશનની માંગ કરી રહી છે। આ બધી કોમ્યુનિટી રાઇટર કહે છે કે આ બધી કોમ્યુનિટી એવી છે કે જે દરેક સ્ટેટમાં વેલ સેટ કોમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે, કે ભાઈ ગુજરાતમાં પાટીદાર હોય કે મહારાષ્ટ્રમાં મરાઠા હોય કે રાજસ્થાનમાં ગુર્જર હોય, બરાબર છે, તો એ વેલ સેટ કોમ્યુનિટી તરીકે ઓળખવામાં આવે છે, કે ભાઈ એમની પાસે જમીન હોય છે, એમની એમનો આવકનો એક સોર્સ હોય છે। તો રાઇટર કહે છે કે ભાઈ તો પછી કેમ આ રીતની એક રિઝર્વેશનની ડિમાન્ડ ઉઠવે છે એ લોકો તરફથી, બરાબર। બીજી એક વાત કરવામાં આવી છે કે ભાઈ જે આ તમિલનાડુની ગવર્મેન્ટ જે ડેટા કલેક્ટ કરે છે, બરાબર, એ ડેટા કલેક્ટ કરવાનું કામ એટલું ઇઝી નહીં હોય, બરાબર, કેમ કે ઓલરેડી જે છે ગવર્મેન્ટ ઇન્ડિયન ગવર્મેન્ટે જે છે 2011માં સોશિયો ઇકોનોમિકલ કાસ્ટ સેન્સસ જે કન્ડક્ટ કરે છે કે ભાઈ આર્થિક અને સામાજિક રીતે જે છે કયું જાતિનું શું અત્યારે સ્ટેટસ છે એ જાણવા માટેનો જે ડેટા છે એ ભેગો કરેલો, જેના ડેટા હજુ પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવ્યા નથી, કેમ કદાચ ગવર્મેન્ટને પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે કદાચ આ ડેટામાં ભૂલ હોઈ શકે। તો જો કેન્દ્ર સરકાર માટે આ વસ્તુ મુસીબત ઊભી કરી શકે એવી હોય કે ભાઈ ડેટા કલેક્ટ કરવા ઇઝી નથી, તો કદાચ સ્ટેટ ગવર્મેન્ટ માટે વધારે પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે। બીજું, હવે જે રાઇટર 2-3 એક્ઝામ્પલ આપે છે, જે એક્ઝામ્પલ તમને એક્ઝામમાં તો ઇન્ટરવ્યૂમાં કામ લાગી શકે કે ભાઈ કેમ આ જે વેલસેટ જાતિ કહેવામાં આવે છે, બરાબર, જે તે સ્ટેટની એમાં રિઝર્વેશનની ડિમાન્ડ ઉઠી છે, તો કે ભાઈ ખેતી, તો દરેક જણ જોડે જમીન હોય છે, બરાબર છે, અથવા હોવાની સંભાવના છે આ જાતિમાં, પણ જે છે હવે ખેતી જે છે એ એટલી ફાયદાકારક રહી નથી, અનસર્ટેનિટી હોય છે, આવક જે છે એટલી થતી નથી, નક્કી ના હોય એમાંથી કઈ સાલ કેટલું પ્રોડક્શન થશે, તો જે છે એ ચાહે છે કે ભાઈ જે નવું યુથ જે છે એ ખેતીના કામ છોડીને જોબમાં લાગે। બીજું કે ગવર્મેન્ટ જોબ માટેનું જે એટ્રેક્શન હોય છે કે ભાઈ ગવર્મેન્ટ જોબ સારી મળવી જોઈએ, બીજું કે આનું એક કારણ એ પણ છે કે ખાનગી જોબ ઘટી રહી છે, બરાબર, ખાનગીમાં જે છે જોબનું પ્રમાણ ઓછું હોવાને કારણે શું થાય છે, એક તો ઓછા લોકો જોબ ઉપર મળે, બીજું કે જોબ ઓછી હોય અને એપ્લાય કરવાની સંખ્યા વધારે હોય એટલે જે છે એ સેલેરી ઓછો મળે, તો આ બધા કારણોને છે કારણે જે છે રિઝર્વેશનની માંગ વધતી જાય છે। બીજું કે ઇન જનરલ જે છે ઇકોનોમી ડાઉન થાય એટલે બીજા રોજગાર વેપાર ધંધા પણ ડાઉન થાય, એટલે જે છે એવું થાય કે આના કરતાં નોકરી હોત તો સારું, તો નોકરી કેમ નથી, તો કે ભાઈ રિઝર્વેશન હોત તો સારું, તો આ આખી જે ચેન છે એ ચાલુ થાય છે। બીજું આમાં ક્યાંક ને ક્યાંક રાજનીતિ પણ સામેલ હોય છે। તો રાઇટર આ જે 5 વસ્તુ કહે છે એ 5 કારણ હોય છે કે ભાઈ કેમ કોઈ જાતિ જે છે રિઝર્વેશનની માંગ ચાલુ કરતી હોય છે। બીજું રાઇટર કહે છે કે તું હવે આના માટે કરવું શું, સોલ્યુશન શું હોય શકે, તો સોલ્યુશન રાઇટર કહે છે કે ભાઈ એવું હોવું જોઈએ કે ગવર્મેન્ટની જેટલી બી સ્કીમ આવે, બરાબર, એ વધારે લોકો સુધી પહોંચે એવું ગવર્મેન્ટે કરવું જોઈએ।
બીજું કે એનો સ્કીમનો લાભ ઝડપી લોકો સુધી પહોંચે એ પણ જરૂરી છે. અમુક સમય ગયા પછી જો તમે એને લાભ આપો એનો કોઈ મતલબ નથી. જેટલું બને એટલું ફાસ્ટ જશે, જેવી ગવર્મેન્ટની કોઈ સ્કીમ આવે લોકો સુધી, વધારે વધારે લોકો સુધી પહોંચે એ જરૂરી છે. બીજું કે ખાનગી જોબ, મતલબ ખાન જે પ્રાઇવેટ જોબ્સ જે છે એ જો વધતી જશે તો કદાચ જે છે એ યુથને જોબ મળવા માંડશે, તો કદાચ આ રીતની જે છે એ વાત ઓછી થશે. બીજું કે સ્કિલ, યુથને સ્કિલ આપવાની જરૂર છે. નવું યુથ જે છે, ઇન્ડિયા યંગ દેશ કહેવામાં આવે છે, બરાબર. જો એને સ્કિલ નહીં આપવામાં આવે તો એ કદાચ નોકરી સારી રીતે નહીં કરી શકે. સ્કિલ હશે તો કદાચ પોતાનો કોઈ બિઝનેસ શરૂ કરી શકશે કે જેના માટે કોઈ રિઝર્વેશનની જરૂર નથી. કોઈ પણ જે પોતાનો બિઝનેસ જો આવડત હોય તો સારી રીતે કરી જ શકે છે. તો કહેવાનો મતલબ કે સ્કિલની જરૂર પડી શકે છે. બીજું કે ખેતીને જે છે એ થોડી લાભદાયક બનાવવાની જરૂર છે. ગવર્મેન્ટ એવા થોડા સ્ટેપ લે કે જે ખેતીમાં જે છે હજુ થોડો સુધાર થાય અને ખેડૂતોની આવક વધે. જો ખેતીમાંથી ઇન્કમ વધશે તો પણ જે છે આની ડિમાન્ડ ક્યાંક ને ક્યાંક ઓછી થશે. અને ખાસ કરીને રાજનીતિ કે નેતાઓએ જે છે, રાજનેતાઓએ સમજવું જોઈએ કે આ જે છે રાજનીતિ મુદ્દો ના બનાવે તો જે છે ક્યાંક ને ક્યાંક આ વસ્તુઓને કંટ્રોલ કરી શકાય છે. તો આજના રાઇટરના આખા વ્યૂઝ હતા. બીજું ટોપિક રાઇટરે આજે લખેલો છે ઇકોનોમી વિશે, કે ભાઈ ઇન્ડિયન ઇકોનોમીમાં જે છે એ પહેલા ક્વાર્ટરમાં લગભગ 24% જે છે શ્રિંક જોવા મળી જીડીપીમાં, બરાબર. ઇન્ડિયન ઇકોનોમી થોડી શ્રિંક થઈ, 24% ઘટાડો જોવા મળ્યો. બીજા ક્વાર્ટરમાં જે છે એ ઘટાડો ઘટીને 7% થયો. ઘટાડો થયો પણ જે પહેલા 24% જે ઘટાડો થયો એના બદલે 7% ઘટાડો થયો. તો જાણકાર એવું કહે છે કે ત્રીજામાં પણ હજુ કદાચ થોડો ઘટાડો થશે, પણ ચોથાથી જે છે ચોથા ક્વાર્ટરથી ઇકોનોમી ફરી પાટા પર આવી જશે. આજના રાઇટર કહે છે કે એવું થાય એવું કહી શકાય નહીં. કેમ? એના માટે રાઇટર બે ત્રણ વસ્તુ કહે છે. કે ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન આઈઆઈપીના જે ડેટા છે અને મેન્યુફેક્ચરિંગના જે ડેટા છે એ જે મિસમેચ થાય છે એમાં જે છે એ કન્ટિન્યુટી હોતી નથી. બીજું કે ઇન જનરલ ડિમાન્ડ ઓછી છે. કોઈ પણ જગ્યાએ જો ડિમાન્ડ ઓછી હશે તો પ્રોડક્શન નહીં થાય, પ્રોડક્શન નહીં થાય તો સરકારને ટેક્સ નહીં મળે, જોબ જનરેટ નહીં થાય તો બીજી જે છે એ આવક ઊભી નહીં થાય, તો નવી જે ડિમાન્ડ ઊભી નહીં થાય, તો એ જે આખું સર્કલ છે, બરાબર છે. માનો કે કોઈ વ્યક્તિ એક જગ્યાએ નોકરી કરે છે તો એ નોકરી કરે છે અને નોકરી ત્યાં ક્યારે મળશે? જે તે વસ્તુની ડિમાન્ડ હશે માર્કેટમાં તો એ કંપનીની જરૂર પડશે. તો એ ડિમાન્ડ વધી તો એ કંપની એને રાખ્યો, એ એમ્પ્લોયને રાખ્યો, એને પગાર આપ્યો, એમાંથી એને બીજી વસ્તુ ખરીદી તો બીજી વસ્તુની ડિમાન્ડ થશે, ત્યાં કોઈને નોકરી રાખવો પડશે, બરાબર. તો કહેવાનો મતલબ કે આખી જે છે એ ડિમાન્ડ જનરેટ કરે તો જ આ વસ્તુ લાઇનમાં ચાલે. તો ડિમાન્ડ જે છે ઓછી છે. બીજું કે નવું ઇન્વેસ્ટમેન્ટ, ઓલરેડી જે જૂના પ્લાન્ટ છે એ ધીમે ધીમે બંધ થઈ રહ્યા છે, નવું ઇન્વેસ્ટમેન્ટ નથી આવી રહ્યું. તો કેવી રીતે જે છે એ ઇકોનોમી પાટા પર આવશે આજના રાઇટરનું કેવું છે. બીજું ગવર્મેન્ટ એક્સપેન્ડિચર, આવા ટાઈમે કેવું છે કે ગવર્મેન્ટે પોતાનો ખર્ચો વધારવો પડે, લોકોના હાથમાં પૈસા જે એ વસ્તુ કરવી પડે કે જેથી પૈસા હશે તો લોકો માર્કેટમાં ખરીદવા નીકળશે વસ્તુ, તો જે છે પ્રાઇવેટ કંપનીઓ બનાવશે, તો જે છે એ લોકોને વિઝાને નોકરી પર લેશે, બરાબર. તો જે ગવર્મેન્ટ ખર્ચ પણ હજુ એટલો નથી થતો. બીજું રાઇટર કહે છે કે એક્સપોર્ટ નથી થતો, બરાબર છે. એક્સપોર્ટ પણ ડાઉન થયો છે આપણો. વર્લ્ડ ડિમાન્ડ ઓછી છે, આખી દુનિયામાં ડિમાન્ડ ઓછી છે, એને કારણે આ વસ્તુનો આપણે સામનો કરવો પડે છે, બરાબર. હવે રાઇટર કહે છે કે અમુક જે છે એ કહેવામાં આવે છે કે ભાઈ ઇન્ડિયાનો જે છે એ ઇમ્પોર્ટ ઘટી ગયો છે, એક્સપોર્ટ વધ્યો છે ઇમ્પોર્ટ કરતાં, એ સારી બાબત છે. રાઇટર આજના એના વિરુદ્ધમાં કહે છે. રાઇટર કહે છે કે ભાઈ સારી બાબત નથી. કેમ? કે ઇમ્પોર્ટ એટલા માટે નથી વધ્યો આપણો કે આપણો એક્સપોર્ટ વધી ગયો છે એટલે ઇમ્પોર્ટ ઓછો દેખાય છે. ખરેખર જે છે એ આપણો ઇમ્પોર્ટ જ ઓછો થયો છે અને એક્સપોર્ટમાં ડાઉન થયો છે. તો ઇમ્પોર્ટ ઓછો થયો છે કેમ? એક્સપોર્ટ ડાઉન થયો છે, આપણે જોયું કે વર્લ્ડ ડિમાન્ડ ઓછી છે એટલે એક્સપોર્ટ ડાઉન થયો છે, પણ ઇમ્પોર્ટ ઓછું થયું છે એ ખુશ થવાની વાત નથી. કેમ કે આપણે મેજોરિટી ઇમ્પોર્ટ ઓઇલનો કરીએ છીએ, બરાબર. તો ઇન્ડિયામાં ઓઇલ આવતું ઓછું થયું છે એનો મતલબ કે ઇકોનોમિક એક્ટિવિટી ઓછી થઈ રહી છે, બરાબર. જેટલી ઇકોનોમિક એક્ટિવિટી વધારે હોય એ દેશ જે છે ઓઇલનો વધારે ઉપયોગ કરે. ઇન્ડિયામાં જો ઇમ્પોર્ટ ઘટ્યો, ઓઇલનો ઇમ્પોર્ટ ઘટ્યો, તો એ સારી બાબત નથી. કેમ કે એનાથી ઇકોનોમિક એક્ટિવિટી ડાઉન થઈ છે એ બતાવે છે. બીજું એવું કહેવામાં આવે છે કે ભાઈ ઇન્ડિયામાં જે છે ફોરેન કરન્સી બધી બહુ આવી છે, બરાબર. રાઇટર કહે છે કે ફોરેન કરન્સી આવી છે, બરાબર છે, પણ એ જે છે એ ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ છે. પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ એટલે કેવું કે શેર બજારમાં ઇન્વેસ્ટ કરે થોડા સમય માટે, જેવો પ્રોફિટ મળે એવું જે છે એ લોકો પોતાના પૈસા અથવા જે પણ ડોલર એમણે જે ઇન્વેસ્ટ કર્યો બહારની કંપનીએ પાછા લઈ લે. તો રાઇટર કહે છે કે એના આધારે બહુ આપણે ખુશ ના થવું જોઈએ કે ભાઈ ઘણા બધા રૂપિયા છે, જેવું એ કંપનીને પ્રોફિટ મળશે એવો એ પૈસા લઈને જતા રહેશે. તો એ જે છે આ બે ત્રણ વસ્તુથી કહે છે કે ભાઈ હા. બીજું કે લોન નથી મળી શકતી, એ પણ એક છે કે ગવર્મેન્ટ બેંકમાંથી જે છે અત્યારે લોન આપવામાં એમને પ્રોબ્લેમ થાય છે, એનપીએ વધી રહ્યું છે. તો આ બધા એવા ફેક્ટર છે જે દર્શાવે છે કે ઇકોનોમી શોર્ટ ટાઈમમાં કંઈક પાટા પર આવી જશે એવું રાઇટરને નથી લાગતું. હવે જે આગળના સમયમાં જે આવશે ડેટા જાહેર થશે ત્યારે એકચ્યુઅલ પિક્ચર બહાર આવશે,
આજના રાઇટર કહે છે કે ભાઈ આટલા આટલા કારણોથી જે ઇકોનોમી ડાઉન થઈ રહી છે, તો કોઈ દિવસ ઇકોનોમિક કેવી કન્ડિશનમાં ડાઉન થાય છે એના વિશે જો કંઈ વાત કરીને તો આ આર્ટિકલ આપણને કામ લાગી શકે છે. તો આજના આર્ટિકલમાં આટલું જ છે, ફરી મળીશું ત્યાં સુધી. થેન્ક યુ, જય હિન્દ.